हेलो फ्रेंड्स, ऑडियो वीडियो क्लियर से? कदावला निखिल भाई, गुड आफ्टरनून, गुड आफ्टरनून किरण चावड़ा, श्रुति कारावद्रा, गुड इवनिंग, गुड इवनिंग। ऑडियो वीडियो क्लियर? किशन राठौड़ भाई वेलकम, केम छो, मजा में? चलो फटाफट लिंक ने शेयर कर दियो जेथी करीने लेक्चर चालू करी सकिए। किशन भाई व्हाट्सएप ने अंदर शेयर करो। ओके ओके, आज आपणे मस्त टॉपिक ભણવાનો છે, હોડી અને પ્રવાહ। કોઈ પણ હોડી જતી હોય પાણીની અંદર ત્યારે એની ઝડપ કેવી રીતના લેવી, તેનો વેગ કેવી રીતના લેવો, એ સામા પ્રવાહે હોય ત્યારે શું કરવું। લક્ષ્મણ શિરભાઈ વેલકમ યર, કેમ છો, મજામાં? સામા પ્રવાહે હોય ત્યારે હોડીનો વેગ કેવો થાય, પ્રવાહની દિશામાં પાણી એ જ બાજુ જતું હોય અને હોડી આપણી એ જ બાજુ જતી હોય ત્યારે એનો પ્રવાહ કેવી રીતના લેવો, તો એ પ્રકારેના આજે આપણે દાખલા જોવાના છે। હોડી જાય છે પરંતુ સામા પ્રવાહે છે કે પ્રવાહની દિશામાં છે, એ પ્રમાણેના આપણે દાખલાઓની આજે ચર્ચા કરવાની છે। ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન અભયભાઈ વેલકમ યર, કેમ છો, મજામાં? તો ચાલો આપણે શરૂઆત કરીએ। ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ, સોલંકી જયદીપભાઈ વેલકમ, મયુર આહિરભાઈ વેલકમ વેલકમ, કેમ છો, મજામાં બધા? ચલો ફટાફટ લિંકને શેર કરી દો, આજે મસ્ત ટોપિક ભણવાનો છે આપણે। હોડી અને પ્રવાહ, કેટલી સ્પીડની અંદર હોડી જતી હોય તો કેટલો સમય લાગે, હોડીને બે અંતર કેટલું કાપે છે એ પણ જોવાનું થશે। અંતર એ પ્રમાણે આપણે વેગ બરાબર જેવી રીતના સૂત્ર હતું, વેગ અથવા તો ઝડપ અંતરના છેદમાં સમય, તો એ પ્રમાણે આપણે આગળ વધવાનું થશે। ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ, ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ એટલે કે અનએકેડમી। અનએકેડમી એક એવું માધ્યમ છે કે જે ભારતનું સૌથી મોટું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે, ત્યાં સૌથી વધુ એજ્યુકેશન ફિલ્ડનું, ત્યાંથી સૌથી વધુ એજ્યુકેશન ફિલ્ડની અંદર અહીંથી એજ્યુકેશન મેળવવા મળે છે। હેમાંગભાઈ સોલંકી વેલકમ, ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન, એકદમ મજામાં છો હેમાંગભાઈ? દુર્ગા અંબલિયા વેલકમ। તેમની અંદર આજનો આપણો ટોપિક છે મેથ્સ એન્ડ રિઝનિંગની અંદર, આજનો આપણો ટોપિક હોડી અને પ્રવાહ। કોઈ પણ હોડી જતી હોય અને પ્રવાહ આપણો પ્રવાહની દિશામાં હોડી જાય છે કે સામા પ્રવાહે હોડી જાય છે અથવા તો વિરુદ્ધ પ્રવાહની અંદર હોડી જાય છે ત્યારે તેનો વેગ વધે કે ઘટે, એ પ્રમાણેના દાખલાઓની ચર્ચા કરવાની છે। અને અનએકેડમીની અંદર આપણું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામનું જે આપણું યુટ્યુબનું પેજ છે, તેમની અંદરથી આપણે હોડી અને પ્રવાહના દાખલાની ચર્ચાઓ કરીશું। લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના આપણે એની અંદર આપણે જીપીએસસી માટે મોસ્ટલી મળીએ છીએ કે જીપીએસસીની અંદર કે પ્રકારના દાખલાઓ પૂછાય છે, તો તેના માટે આપણે મળતા હોઈએ છીએ। કિશન રાઠોડભાઈ, સહદેવ રંગાડિયા, ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન ભાઈ, કેમ છો, મજામાં બધા? તો મારું નામ સોલંકી હાર્દિક છે અને આપણે મને 3 યરનો ટીચિંગ એક્સપિરિયન્સ છે, છેલ્લા 3 વર્ષથી હું મેથ્સ એન્ડ રિઝનિંગ સાથે જોડાયેલું છું। મારું ક્વોલિફિકેશન એમએસસી બીએડ છે, માસ્ટર ઓફ સાયન્સ ઇન ફિઝિક્સ સબ્જેક્ટ અને બેચલર ઓફ એજ્યુકેશન મેં વિદ્યાનગરથી કરેલું છે, એમએસસી બીએડ વિદ્યાનગરથી કરેલું છે। ઓકે, તો ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ, આપણે જીપીએસસી ક્રેક કરવી છે અને ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાંથી એટલે કે જે આપણે અનએકેડમી થ્રુ જીપીએસસી કેવી રીતના ક્રેક કરવી તેના વિશેનું થોડી સમજ મેળવી લઈએ, એનું સબસ્ક્રિપ્શન કેવી રીતના લેવું, તેમની અંદર કયા કયા પ્રકારની ફેસિલિટી જોવા મળે, વોટ્સ યુ વિલ ગેટ, તો તમને શું શું જોવા મળે કે ડેઇલી લાઈવ ક્લાસીસ છે, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ, સ્ટ્રક્ચરલ કોર્સ અને અનલિમિટેડ એક્સેસ, તો આ બધા પ્રકારના આપણને અહીંયા ઓકે ઓકે, તમે કીધું કે સબસ્ક્રિપ્શન લીધું છે ભાઈ, ઓકે સરસ, તો અહીંયા અનલિમિટેડ એક્સેસ, તો આ બધા પ્રકારની આપણે ફેસિલિટી જોઈએ। અનલિમિટેડ એક્સેસની અંદર તમે લાઇવ એન્ડ રેકોર્ડેડ લેક્ચર, બંને લેક્ચર આપણે અહીંયા નિહાળી શકીએ છીએ। ત્યારબાદ વાત કરીએ કે કોર્સ ઓન અવર પ્લેટફોર્મ, કોર્સ ઓન અવર પ્લેટફોર્મ, સાવન આહિરભાઈ વેલકમ, તો આની અંદર કયા કયા પ્રકારના કોર્સીસ જોવા મળે અનએકેડેમીની અંદર, તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના 24 કોર્સીસ છે, પોલિટીના 23 કોર્સીસ, હિસ્ટરીના 23 કોર્સીસ, ઇંગ્લિશના 22, તેમજ રિઝનિંગના 12 કોર્સીસ અને
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 6 કોર્સિસ તેમજ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 6 કોર્સ અને મોક ટેસ્ટના 4 કોર્સિસનો સમાવેશ તેમની અંદર કરવામાં આવે છે. ચૌહાણ પુષ્કરભાઈ વેલકમ, કેમ છો, મજામાં? ઓકે. ત્યારબાદ હાઉ ટુ રજિસ્ટર ફોર અર્ન એકેડમી સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ. તમારે તેમની અંદર કેવી રીતના રજિસ્ટર થવું અથવા તો સબસ્ક્રિપ્શન લેવું તો તમને શું શું ફાયદો થાય એ આપણે જોવાનું છે. તો ધારો કે સબસ્ક્રિપ્શન લ્યો અને મારો કોડ તમે યુઝ કરો છો સોલંકી, તો તમને 10% બેનિફિટ મળે, 10% તમને એની અંદર ડિસ્કાઉન્ટ જોવા મળે છે. હવે 1 મંથ માટે વાત કરીએ તો 1 મંથ માટે એની સબસ્ક્રિપ્શન ફી જ છે 1400 રૂપિયા, પરંતુ 10% લેસ કરતાં 1260 રૂપિયાની અંદર તમને એ સબસ્ક્રિપ્શન મળી જશે. 3 મંથ માટે 3500ની જગ્યાએ 3120 રૂપિયાની અંદર સબસ્ક્રિપ્શન મળી જશે. 6 મંથ માટે 5600ની જગ્યાએ 5040 રૂપિયા. જો તમે જીપીએસસી માટે સ્ટાર્ટિંગ કર્યું હોય તો 1 અથવા તો 2 યરનું સબસ્ક્રિપ્શન આપણે લેવું જોઈએ, 1 અથવા તો 2 યર માટે. તો 12 મંથ માટે આપણે 7000ની જગ્યાએ 6300 રૂપિયાનું સબસ્ક્રિપ્શન મળી શકે છે. અને 24 મંથ એટલે કે 2 યર માટે 8400ની જગ્યાએ 7560 રૂપિયાની અંદર આપણને સબસ્ક્રિપ્શન મળી શકે છે. કેલભાઈ વેલકમ. અને તેના માટે મારો રેફરલ કોડ સોલંકી છે, તે તમારે યુઝ કરવો પડે. હવે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ ઓલ ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ ઓલ ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામની અંદર આપણું મેથ્સ એન્ડ રિઝનિંગ આપણને ઉપયોગી થાય છે. તેમજ જીપીએસસી માટે અને જીએસએસએસબી એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની અંદર પણ આપણને આપણું જે મેથ્સ એન્ડ રિઝનિંગ છે આપણને ઉપયોગી થાય છે. ઓકે વેલકમ રૂહિયા હીર, શ્રી દિનેશભાઈ ગુડ આફ્ટરનૂન. ઓકે રેડી, ક્લિયર થઈ ગયું બધાને? હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ. ઓકે હવે હોળી અને પ્રવાહ વિશે ની જે એકદમ બેઝિક ખ્યાલ છે એને જોઈ લઈએ, પછી એના દાખલા ઉપર જઈએ. ફક્ત 2 થી 5 મિનિટની અંદર એનું સૂત્ર કેવી રીતના બનાવવું, તો હોળી અને પ્રવાહ કઈ દિશામાં જતા હોય ત્યારે શું કરવું એના વિશે. ધોરણ 10ની અંદર હોળી અને પ્રવાહવાળા દાખલા આવી ગયા. ધોરણ 10ની અંદર એ આપણે દાખલાઓ જોતા હતા, એ પ્રમાણેના જ દાખલાઓ અહીંયા છે. ઓકે સરસ, ક્લિયર બધાને? કરીએ સ્ટાર્ટ હવે? ઓકે સરસ, ચાલો. તો હોળી અને પ્રવાહ વિશેની આપણે વાત કરવાની છે, હોળી અને પ્રવાહ વિશેની વાત કરવાની છે. તો તેમની અંદર જો અહીંયા મેં બધો ડેટા લખી દીધો, આ આપણી હોળી છે, તેની દિશા ક્યારેક આપણે હોળીની દિશા તો આગળ જ જવાની છે, પરંતુ એ પ્રવાહની દિશામાં જતી હોય કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એ આપણે જોવાનું છે. પ્રવાહની ક્યારેક એ દિશાની અંદર જતો હોય છે, આપણો પ્રવાહ છે એ ક્યારેક આ બાજુ પણ જતો હોય છે, અને ક્યારેક આપણો પ્રવાહ આ બાજુ જતો હોય ત્યારે આપણી ઝડપની અંદર વધારો થાય ઘટાડો થાય એ બધું જ આપણે જોવાનું છે, ત્યારે આપણે એના ઉપરથી આગળ વધવાનું છે. તો સૌ પ્રથમ તમારે શું ધારવું પડશે? તો કે એક્સ બરાબર શું ધારવાનું થશે? તો કે સ્થિર પાણીમાં હોળીની ઝડપ એટલે પાણી જો સ્થિર હોય, પાણી સ્થિર હોય તો હોળી એકલી ગતિ કરતી હોય એ આપણે ખબર પડે, તો એ જે ગતિ કરતી હશે એ કોની ઝડપ થઈ જશે? ફક્ત અને ફક્ત હોળીની ઝડપ થશે. સ્થિર પાણીમાં હોળીની ઝડપ આપણે લખીએ એટલે એવું કહી શકીએ કે એ જે ઝડપ છે એ હોળીની ઝડપ છે. કોની ઝડપ છે? અંજલાબેન વેલકમ. તો એ ઝડપ છે એ હોળીની ઝડપ છે. તો એક્સ બરાબર આપણે શું ધારવું પડશે? તો કે હોળીની ઝડપ, સ્થિર પાણીમાં હોળીની ઝડપ. રેડી, ક્લિયર થઈ ગયું? એક્સ જ ધારવો, કારણ કે એક્સ માઇનસ વાય ને એક્સ પ્લસ વાય કરશું ત્યાં આપણે ક્વેરી થઈ શકે છે, એ પણ કયા પ્રકારનો પ્રોબ્લેમ થાય એ પણ હું તમને હમણાં બતાવી દઉં. ત્યારબાદ વાય માટે વાત કરવાની છે. તો કે વાયને શું ધારવાનું છે? તો કે પ્રવાહની ઝડપ. શું ધારવાનું છે? પ્રવાહની ઝડપ ધારવાનું છે. તો પ્રવાહ અહીંયા આપણે નીચે હશે તો વાય બરાબર આપણે પ્રવાહની ઝડપ ધારીશું. હવે પ્રવાહ કઈ બાજુ હોય છે એ આપણે આગળની વાત છે, પરંતુ વાયને તમારે પ્રવાહની ઝડપ આંખો ઉછીને ધારી દેવાનું, અને હોળી છે એને આંખો ઉછીને આપણે શું કરી દેવાનું કે એને એક્સ ધારી દેવાની, હોળીની ઝડપને એક્સ, પ્રવાહની ઝડપને વાય. ક્લિયર થઈ ગયું બધાને? એટલું અંજલાબેન ધૃતિબેન, આટલું ક્લિયર થઈ ગયું? ઓકે ગુડ આફ્ટરનૂન અંજલાબેન. ઓકે તો એક્સ આપણી હોળીની ઝડપ અને વાય આપણી પ્રવાહની ઝડપ છે. હવે એના પછી આપણે વાત કરીએ તો પ્રવાહની દિશામાં હોળીની ઝડપ. હવે આપણે યુ માટે વાત કરીએ, યુ કોના બરાબર લેવો એ આપણે જોવાનું છે. તો કે યુ અહીંયા શું લખ્યું છે? તો કે પ્રવાહની દિશામાં હોળીની ઝડપ. તો અહીંયા પ્રવાહ આપણો આ બાજુ જાય છે, પ્રવાહ કઈ બાજુ જાય છે? પાણી આ બાજુ જાય અને હોળી આ બાજુ જાય. પાણી એક જ બાજુ જાય છે ને હોળી એક જ બાજુ જાય. બેની દિશા જો એક હોય, બંનેની દિશા
એક હોય ત્યારે શું કરવું પડશે, સરવાળો કરવો પડશે કે આપણે ઘટાડવો પડશે? આપણે સિમ્પલી સમજી લો, જો તમને તરતા આવડતું હોય, નદીની અંદર તમે તરો છો, નદીની અંદર શું કરીએ છીએ, આપણે તરીએ છીએ, ત્યારે પાણીની દિશામાં તરીએ તો વધારે તરી શકાય કે સામા પાણીની દિશામાં તરીએ તો આપણે વધારે તરી શકીએ? એકદમ ક્લિયર છે એ જ પ્રમાણે. ઓકે પરબતભાઈ ગોજિયા, વેલકમ વેલકમ. તમે પાણીની દિશામાં તરો તો વધારે તરી શકો કે સામા પ્રવાહે તરો તો વધારે તરી શકો છો? તો અહીંયા યુ માટે આપણે એવું ધારે કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, તો અહીંયા મારે પ્લસ કરવું પડે કે માઇનસ કરવું પડે, મારી સ્પીડ વધે કે ઘટે? ચાલો જોઈએ, બતાવો જોઈએ. દસમાવાળા બધાને ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે દસમાની અંદર આવી જાય છે. આપણે દસની ઉપરના બધા જ જે કોઈ મિત્રો છે એને બધાને ખબર પડી જવી જોઈએ. ચાલો ચાલો ચાલો, સિમ્પલ ઉદાહરણ પણ દઈ દીધું કે જો પાણી આપણું આ બાજુ જતું હોય અને આપણે પણ આ બાજુ તરતા હોય તો આપણે વધુ તરી શકીએ કે ઓછા, તો મારે સરવાળો કરવો પડશે કે બાદબાકી? ઓકે, ચૌહાણ રાજેશભાઈ કહે છે કે પ્રવાહની દિશા પ્લસ કરવી પડે. ઓકે, તો આપણી હોડીની અને પ્રવાહની બેયની ઝડપ છે એની અંદર આપણે વધારો થાય છે. ઓકે, રૂહી આહિર પણ વધારાનું કહે છે, સરસ સરસ. તો આપણી ઝડપ, જે હોડીની ઝડપ કેટલી છે, તો કે એક્સ, પ્રવાહની ઝડપ તો કે વાય. પરંતુ તમે પ્રવાહની દિશામાં જતા હોય, પ્રવાહની દિશામાં જતા હોય ત્યારે યાદ રાખો, ત્યારે સરવાળો થશે. શું થઈ જશે? સરવાળો. ત્યારે આપણે પ્લસ કરવાનું થશે. ઓકે ઓકે, સરસ. ત્યારબાદ વાત કરીએ વી, તો કે વી માટે શું છે, તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ, પ્રવાહની વિરુદ્ધ દિશાની અંદર હોડીની ઝડપ. હવે આ જે છે પ્રવાહ આપણો આ બાજુ જાય છે, પ્રવાહ આપણો આ બાજુ જાય છે, હોડીને આપણે આ બાજુ લઈ આવવાની છે. તો સામા પ્રવાહે દોડતા હોઈએ આપણે, સામા પ્રવાહે તરતા હોઈએ, અથવા તો હોડી જાય છે તો હોડીએ પણ તરતી જ હોય છે. તો સામા પ્રવાહે આપણે જ્યારે વાત કરવાની થાય ત્યારે શું આવશે, પ્લસ કે માઇનસ? આપણી ગતિ વધારે તાકાત લગાડવી પડશે કે નહીં? ચાલો ચાલો ચાલો, બતાવો જોઈએ ત્યારે શું કરવાનું થાય સામા પ્રવાહ માટે. ઓકે વાહ સર, પ્રવાહની વિરુદ્ધ દિશાની અંદર હોય ત્યારે ચૌહાણ રાજેશ પણ પુષ્કરભાઈ હશે, પુષ્કરભાઈ એક્સ માઇનસ વાય કહે છે, ત્યારે આપણે માઇનસ કરવું પડશે. શું કરવું પડશે? માઇનસ વાય કરવો પડશે. હવે ઓકે, વિરુદ્ધ દિશાની અંદર હશે ત્યારે માઇનસ કરવાનું, સરસ. હવે તમે ક્યાં મિસ્ટેક કરી શકો છો એ તમને બતાવું. જ્યારે કે આપણે હોડીની ઝડપ એક્સ ધારી, પ્રવાહની ઝડપ વાય ધારીએ છીએ, એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય, જો અહીંયા તમે ઉલટું ધારી લીધું, શું કરો છો તમે, ઉલટું ધારી લીધું હોય તો ત્યારે તમને મિસ્ટેક કરી શકો છો. એટલા માટે કહું છું કે હોડી માટે એક્સ, પ્રવાહ માટે વાય જ ધારજો. કેમ કે ધારો કે આપણે આપણું પ્રવાહ છે એ આ બાજુ જાય છે, પ્રવાહ કઈ બાજુ જાય છે, સામેની સાઈડ જાય છે, અને વિરુદ્ધ દિશાની અંદર આપણે વાત કરવાની, હોડી આ બાજુ જાય, પ્રવાહ સામે, બે સામ સામેની દિશા હોય, બંનેની દિશાઓ કેવી હોય, સામ સામેની દિશાઓ હોય, ત્યારે તમે આ પ્લસ માઇનસની અંદર તમારે મિસ્ટેક થઈ શકે છે. એના માટે થઈને હું વારંવાર કહું છું કે હોડી માટે ફરજિયાત એક્સ ધારજો અને પ્રવાહ માટે શું ધારજો, વાય ધારજો. શું ધારવાનું થશે આપણે, વાય ધારવાનો રહેશે. હવે જો પ્રવાહની ઝડપ વધારે હોય, પ્રવાહની ઝડપ વધારે હોય તો શું હોડી આગળ જઈ શકે? સામા પ્રવાહે, સામા પ્રવાહે, જો અહીંયા લખી દઉં છું, સામા પ્રવાહે આપણે સામા પ્રવાહની વાત કરીએ છીએ ત્યારે આપણે પ્રવાહની ઝડપ વધારે હોય તો હોડીની ઝડપ કરતા આગળ વધી શકીએ? પ્રવાહની ઝડપ વધુ હોય તો આગળ વધી શકાય કે ના વધી શકાય? પ્રવાહની ઝડપ વધુ હોય તો આગળ વધી શકીએ? સામેથી પાણી વધારે આવે છે ને આપણે હોડીને આ બાજુ લઈ જવાની છે. ઓકે, રૂહી આહિર ના પાડે છે, સરસ. જો યાદ રાખજો, પાણીની સામેથી પાણી વધુ આવતું હોય ને આપણે એ બાજુ તરીને જવાનું હોય તો આપણી સ્પીડ વધુ હોવી જોઈએ. ઓકે ઓકે, ચૌહાણ રાજેશભાઈ, અંજિલાબેન, સાવન આહિરભાઈ બધા જ ના પાડે છે, સરસ. વાહ, બધાને હવે ખબર પડી ગઈ છે, હવે બધાને ક્લિયર થઈ ગયું છે. ત્યારે આપણે ક્યારેય પસાર કરી શકું છું નહીં, નદીને તમારે પસાર કરવી હોય ને સામેથી વધુ પાણી આવતું હોય, વધુ ફોર્સ હોય, તો આપણે ક્યારેય આગળ વધી શકીએ નહીં. ચાલો, હવે આપણને બે સમીકરણ મળી ગયા છે. હવે આપણું બધું કામકાજ છેલ્લું થઈ ગયું છે, બધું કામકાજ આપણું છેલ્લું થઈ ગયું. હવે શું મારે આમાંથી એક્સને સૂત્રનો કરતા બનાવવો હોય તો શું સમીકરણ બનશે? આ બે સમીકરણમાંથી મારે એક્સ જોતો હોય તો શું મળે મને?
એક્સ એટલે કે આપણી સ્થિર પાણીમાં હોડીની ઝડપ, મારે હોડીની ઝડપ ગોતવી હોય, યુ અને વી હોય મારી પાસે, સામા પ્રવાહે ઝડપ છે, પ્રવાહની વિરુદ્ધ દિશાની અંદર મારી પાસે ઝડપ છે, તો અહીંયા એક્સને સૂત્રનો કરતા હું બનાવી શકું છું. તો તેના માટે મારે શું કરવું જોઈએ? એક્સ મેળવવા માટે બંને સમીકરણનો શું કરવો પડશે? સરવાળો. તો પહેલું સમીકરણ પ્લસ બીજું સમીકરણ કરીએ તો આપણે આગળ વધી શકીએ છીએ. તો આપણે અહીંયા વાય વાય કેન્સલ થઈ જાય અને એક્સ મળી જશે. શું મળી જશે આપણને? એક્સ મળી જશે. તો એક્સ શું છે? તો કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ છે. કાંઈ વાંધો નહીં, તો બંનેનો સરવાળો કરી દઈએ. તો યુ બરાબર એક્સ પ્લસ વાય છે. શું છે? એક્સ પ્લસ વાય. અને વી બરાબર શું છે? તો કે એક્સ માઇનસ વાય. બંનેનો સરવાળો કરવાનો છે, તો વાય વાય કેન્સલ થઈ ગયા. એક્સ પ્લસ એક્સ કેટલા થઈ જશે? ટુ એક્સ. અને આ બંનેનો સરવાળો યુ પ્લસ વી થઈ જશે. શું થઈ જશે? ઓકે ઓકે, એક્સ આપણો આ પ્રમાણે મળી શકે. હવે આ બે ગુણાકારમાંથી ક્યાં વયા જાય? ભાગાકારની અંદર. તો એક્સ બરાબર શું થઈ જશે? તો કે એકના છેદ, સોરી અહીંયા નહીં દેખાય, સાઈડની અંદર લખી દો. તો એક્સ બરાબર શું થઈ જશે? એકના છેદમાં બે યુ પ્લસ વી. શું થઈ જશે? એકના છેદમાં બે યુ પ્લસ વી થઈ જશે. શું થઈ જશે? ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? એકના છેદમાં બે યુ પ્લસ વી થઈ જશે. એ જ પ્રમાણે આપણે વાય જોતો હોય તો, એ જ પ્રમાણે આપણે વાય જોતો હોય તો કેવી રીતના આગળ વધવું એના માટે કહી દઉં છું. આટલું છે કે નાખ્યું તો અહીં લખાઈ જાય. હવે આપણે વાય જોતો છે તો સમીકરણ શું મળે ભાઈ મારે? ઓકે, તો એક્સ બરાબર આપણે એકના છેદમાં બે યુ પ્લસ વી, એટલે એક્સ આપણે શું ધાર્યું? તો કે હોડીની ઝડપ આપણને મળી ગઈ. હવે મારે પ્રવાહની ઝડપ ક્યારેક ગોતવાની થાય. શું ગોતવાની થાય? પ્રવાહની ઝડપ ક્યારેક મારે ગોતવી પડે. તો એના માટે મારે શું કરવું? એ આપણે જોવાનું છે. તો પ્રવાહની ઝડપ માટે યુ બરાબર આપણી પાસે શું છે? તો કે એક્સ પ્લસ વાય છે. વી બરાબર તો કે એક્સ માઇનસ વાય છે. એક્સ માઇનસ વાય. હવે મારે જોઈએ છે વાય, તો બાદબાકી કરવી પડશે. શું કરવી પડશે? આની બાદબાકી. તો સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરવું પડશે. બંનેની બાદબાકી કરી દેવી પડશે. તો જો બાદબાકી કરીએ તો યુ માઇનસ વી શું વધશે? યુ માઇનસ વી. એક્સ એક્સ કેન્સલ થઈ જશે અને વધશે શું? આ માઇનસ માઇનસ કેવા થઈ જાય? તો કે પ્લસ. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો વધ્યા ટુ વાય. શું વધે છે? ટુ વાય. તો વાય બરાબર એકના છેદમાં બે યુ માઇનસ વી. યુ માઇનસ વી. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? આટલું એક્સ અને વાય ક્યારેક ગોતવાના થાય તો આટલા સમીકરણની અંદરથી આપણે આડાવડું કરવાનું છે અને ગમે તે રીતે આપણે જવાબ લઈ આવવાનો છે. ક્લિયર થઈ ગયું બધાને? બેઝિક થિયરી ક્લિયર થઈ ગઈ ભાઈ બધાને? બોલો જઈએ. હા, સમજાઈ ગયું હોય તો થિયરી બધાને ક્લિયર થઈ ગઈ. ઓકે ઓકે, એક્સ બરાબર શું થશે? વાય બરાબર શું થાય છે? પ્રવાહની ઝડપ શોધવી હોય તો યુ માઇનસ વી કરવું પડે. અને આપણે હોડીની ઝડપ માટે વાત કરતા હોઈએ ત્યારે આપણે બેયનો સરવાળો યુ પ્લસ વી કરવો પડશે. ઓકે, કેમ કે પ્રવાહની ઝડપ હંમેશા ઓછી જ હશે ભાઈ. આપણે દાખલાઓ માટે પ્રવાહની ઝડપ હશે હંમેશા કેવી હશે? ઓકે, એ હા સમજાઈ ગયું છે. ઓકે સરસ, ચાલો તો પ્રશ્ન સમાધાન. તો આપણે આ જે એક્સ મેળવ્યો છે, એક્સ બરાબર શું મેળવ્યું આપણે? એકના છેદમાં બે યુ પ્લસ વી. પરંતુ યુ અને વી શું છે આપણું? તો કે યુ અને વી આપણો પ્રવાહની ઝડપ છે. શું છે એ? ઝડપ છે. ઝડપની જગ્યાએ આપણે અંતર અને સમય આપ્યો હોય તો ઝડપની જગ્યાએ આપણે શું કરી શકીએ? અંતરના છેદમાં સમય લખી શકીએ. આ પણ તમારે એના ઉપરથી સૂત્ર જ બનાવેલું છે. એક્સ એટલે શું છે? તો કે હોડીની ઝડપ છે. તો કે એકના છેદમાં બે આવતા હતા, અહીંયા શું હતું આપણી પાસે? તો કે યુ પ્લસ વી હતો. તો કે યુ શું છે? તો કે પ્રવાહની, આપણે પ્રવાહનું શું છે એ? પ્રવાહ માટેની, પ્રવાહની દિશાની અંદર ઝડપ છે. પ્રવાહની દિશાની અંદર ઝડપ છે. તો ઝડપ બરાબર આપણે સૂત્ર ખબર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ક્યારેક આ પ્રમાણનો ડેટા આપ્યો હોય તો આપણે અંતરના છેદમાં સમય લખવું પડે ભાઈ. ક્લિયર? એટલું અંતરના છેદમાં સમય શા માટે લખું છું એ ખબર પડી ગઈ? કારણ કે આપણે પ્રવાહની દિશાની અંદર વાત કરવાની, વિરુદ્ધ દિશાની અંદર વાત કરવામાં આવે ત્યારે પણ હું કે પ્રવાહની વિરુદ્ધ દિશાની અંદર કેટલું અંતર કપાય છે અને સમય આપેલો હોય એના માટે. ઓકે ઓકે, સરસ સમજાઈ ગયું છે. એનાથી આગળ જઈએ તો પાપા કી પરી વેલકમ, ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન. વાય માટે વાત કરી તો વાય શું હતો? તો કે વાય આપણો પ્રવાહ હતો. તો કે પ્રવાહ માટે યુ માઇનસ વી હતું. શું હતું? યુ માઇનસ વી. તો યુ બરાબર શું થતું? તો કે પ્રવાહની દિશાની અંદર ઝડપ. આ શું છે આપણે? યુ અને વી ઝડપ ધારેલી
છે તો ઝડપ બરાબર શું થાય તો કે અંતરના છેદમાં સમય એ જ મુજબ વી બરાબર શું થશે તો કે એ પણ પ્રવાહની વિરુદ્ધ દિશાની અંદર અંતરના છેદમાં ઝડપ થશે ઓકે શ્રીનંદ એજ્યુકેશનમાંથી ગુડ આફ્ટરનૂન કેમ છો ભીમસીભાઈ મેડમ એકદમ મજામાં પ્રવીણભાઈ રાવલિયા વેલકમ ગુડ આફ્ટરનૂન ક્લિયર થઈ ગયું ભાઈ બધું હવે તો પ્રશ્નો તમારી સામે કરી દઉં ઘા તમારે ખાલી પ્રવાહની ઝડપ શોધવી હોય પછી તો કે હોડીની ઝડપ શોધવી હોય તો શું થશે એ પ્રમાણેના દાખલાઓ આપણે આગળ વધવાનું છે ક્યારેક તમને અંતર આપી દીધું હોય ક્યારેક આપણે બીજો કંઈક ડેટા આપ્યો હોય ત્યારે આપણે કઈ મુજબ આગળ વધવું તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે ચાલો તમને પ્રશ્નો હવે આપી દઈએ ઓકે 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 હવે એક હોડી પ્રવાહની દિશામાં અહીંયા દિશા લખાઈ ગયું સોરી દિશા આવશે પ્રવાહની દિશામાં 40 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે 40 કિલોમીટરનું અંતર 4 કલાકની અંદર કાપે છે અને વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટર અંતર 6 કલાકની અંદર કાપે છે તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ હોડીની સ્થિર પાણીની અંદર ઝડપ એટલે કે શું શોધવાનું તમારે એક્સ અને પ્રવાહનો વેગ એટલે કે વાય તમારે એક્સ અને વાય બતાવવાનો છે ઓકે ઓકે ગુડ આફ્ટરનૂન એક્સ અને વાય શોધવાનો છે આગળ આપણે હમણાં જ સૂત્રનો કેવી રીતના લખવા એના માટે બતાવ્યું હતું ઝડપ બરાબર અંતરના છેદમાં આપણે સમય લખતા હતા એ જ પ્રમાણે અંતરના છેદમાં સમય વેગ બરાબર શું થાય તો કે અંતરના છેદમાં સમય પ્રમાણે આગળ જવાનું છે ઓકે ચાલો ટ્રાય કરો જોઈએ ભાઈ એક્સ માટે શું કરવાનું છે વાય માટે શું કરવાનું છે સૂત્ર હમણાં આપણે જોઈ લીધા છે ભાઈ ઓકે એક્સ બરાબર સૂત્ર હતું 1/2 u + v અને વાય બરાબર સૂત્ર શું હતું તો કે 1/2 u - v તો એના ઉપરથી તમારે આગળ વધવાનું છે u અને v શું છે તો કે વેગ છે u અને v શું છે આપણો વેગ છે વ્યુ એટલે કે પ્રવાહની દિશામાં વેગ ઓકે ઓકે અને વી એટલે સામા પ્રવાહે વેગ વેગ બરાબર થાય અંતરના છેદમાં સમય અંતરે છે સમયે છે આપણે ફક્ત ને ફક્ત આન્સર બતાવવાના છે ચૌહાણ રાજેશભાઈ બીનું કહે છે બંટીભાઈ બીનું કહે છે ના ભાઈ બંટીભાઈ હજુ કંઈક મિસ્ટેક લાગે છે ચાલો 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 ઓકે ઓકે બી ઉપર બધા જાય છે ચાલો જે બધા જ ફાઇનલ છો કન્ફર્મ છો તો બીને લોક કરી દો બીને લોક કરવાનો થશે કે નહીં બીજા કોઈને અલગ આન્સર ટ્રાય કરજો ભાઈ ડાયરેક્ટ તમે ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ ના કહી દો ભાઈ ઓકે ઓકે સરસ સરસ ચાલો બધા બી ઉપર જાય છે તો જોઈએ આપણે શું જવાબ આવે છે એ જોઈ લઈએ દાખલાની અંદર કેવી રીતના શું જવાબ આવે આપણે જોઈ લઈએ તો એક્સ બરાબર શું છે તો કે 1/2 યુ એટલે શું થાય તો કે પ્રવાહની દિશામાં યુને આપણે શું ધારતા હતા તો કે યુ માટે ધાર્યું કે પ્રવાહની દિશામાં ઝડપ ઓકે હેમાંગભાઈ બી ઉપર લોક ચૌહાણ રાજેશભાઈ એનું કહે છે ભાઈ તો કાં તો ચૌહાણ રાજેશભાઈ સાચા હોવા જોઈએ કાં તો આ બીજા બધાએ ખોટા હોવા જોઈએ ઓકે અને અથવા તો રાજેશભાઈ ખોટા હોવા જોઈએ ને બીજા ચૌહાણ પુષ્કરભાઈ છે અચ્છા એમાં પુષ્કરભાઈ હશે એ સાચા હોવા જોઈએ બાકી ખોટા હોવા જોઈએ ઓકે બંટીભાઈ બીને જ લોક કરો છો ફાઇનલ ચાલો કાંઈ વાંધો નહીં જોઈ લઈએ હો ભાઈ આપણે શું જવાબ આવે છે તમને કેવું થિયરી સમજાણી ખબર પડશે આના ઉપરથી પ્રવાહની દિશામાં ઝડપ લઈએ છીએ શું છે એ ઝડપ છે તો ઝડપ બરાબર શું થાય પાછું આપણે ખબર છે તો કે અંતરના છેદમાં સમય ઝડપ એટલે શું થાય તો કે અંતરના છેદમાં સમય લેવાનો થાય ઓકે રામદત્તિ નીતિનભાઈ ઓકે નો પ્રોબ્લેમ લેટ થયું છે કાંઈ વાંધો નહીં તો પ્રવાહની દિશામાં ઝડપ છે ઝડપ એટલે અંતરના છેદમાં સમય તો અંતર કેટલું કાપે છે 40 કેટલું કાપે છે 40 ના છેદમાં કેટલો સમય લે છે તો કે 4 કલાકનો સમય લઈએ છે કાંઈ વાંધો નહીં તો 4 કલાકનો સમય એને આપી દઈએ પછી તો કે પ્રવાહની વિરુદ્ધ દિશાની અંદર વી ધારીએ છીએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું ધારીએ છીએ આપણે વી ધારીએ છીએ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર કેટલું કાપે છે તો કે 30 અને કેટલો સમય લઈએ તો કે 6 તો કાંઈ વાંધો નહીં લખી દો ભાઈ 6 વધે શું તો કે 1/2 40 ભાંગ્યા 4 તો કે 4 ઉડી જાય તો વધે 10 પ્લસ 30 ભાંગ્યા 6 તો 6 × 35 કેટલા થઈ જાય 5 10 + 5 કેટલા થઈ ઓકે ઓકે બધા એ રાઈટ આન્સર છે છોકરીને ઓકે ઓકે વાહ હવે બધાને ખબર પડી ગઈ ભાઈ
દસ પ્લસ પાંચ પંદર, ના છેદમાં બે, પંદર ભાંગ્યા બે, સાત દુ ચૌદ, ને અડધો વધ્યો તો કે સાડા સાત, તો સાત પોઈન્ટ પાંચ આપણી ઝડપ થશે, કેટલી થઈ જશે? સાત પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક હોડીની ઝડપ આવી ગઈ. આ હોડી હોય ને ભાઈ, આપણી હોડી, એની ઝડપ કેટલી? તો કે સાત પોઈન્ટ પાંચ. રેડી ને ભાઈ? ઓકે ઓકે. રેડ દેખાતી નથી ભાઈ. ઓકે સરસ. તો કાંઈ વાંધો ને, બદલાવી નાખીએ આપણે, એમાં ક્યાં કંઈ વાંધો છે. ઇંક કલર કયો રાખીશું પાછો, એ આજે પ્રોબ્લેમ છે. આ થશે જો બ્લ્યુ નહીં રાખી શકાય, વ્હાઇટ નહીં રાખી શકાય, કારણ કે આજે બેકગ્રાઉન્ડ એવું જ છે. બોલો કઈ ઇંક રાખવી છે ભાઈ? બોલો બોલો બોલો. મને તો એવું લાગે કે રેડ જ બરાબર છે. બ્લેક બ્લેક ટ્રાય કરવી છે? ઓકે ઓકે, બ્લેક ઉપર ટ્રાય કરીએ. બાકી બ્લેકમાં નહીં દેખાય તો પછી પાછા બદલી નાખશું. હવે વાય માટે વાત કરવાની છે. હવે શું કરવાની છે આપણે? વાય માટે વાત કરીએ તો વાય બરાબર એકના છેદમાં બે. ઓકે, બ્લેક ઉપર કન્ફર્મ. હાલો, હવે યુ એટલે શું થાય છે કે પ્રવાહની દિશામાં ઝડપ. પ્રવાહની દિશામાં ઝડપ, આ જ બધું લખવાનું છે ભાઈ. હવે તો આપણે તમને ખબર પડી ગઈ પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપે. તો કે ચાલી કિલોમીટર સમય ચાર કલાકનો લાગે છે. સામા પ્રવાહે. ઓકે ઓકે, ભીમસારા કેતનભાઈ રેડ બરાબર છે. ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે પાછી રેડ આપણે અત્યારે ચાલશે રાખી દઈએ. હવે વી શું છે? તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશાની અંદર ત્રીસ કિલોમીટર કપાય છે અને છ કલાક લાગે છે. લખી દો બધું. એકના છેદમાં બે, દસ માઇનસ પાંચ. દસ માઇનસ પાંચ કેટલા થઈ જશે? તો કે પાંચ જ ભાઈ. તો કેટલા વધે છે? તો કે પાંચ. પાંચ એકુ પાંચ, ના છેદમાં બે, પાંચ ભાંગ્યા બે કરી દો અઢી. અઢી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રવાહની છે. ઓકે, પાપા કે પરિપણ રેડનું કહે છે. ચાલો આપણે રેડ કરી દઈશું. બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. ઓકે, ક્લિયર થઈ ગયું ભાઈ? બધાને સમજાઈ ગયું ને? હવે હવે ભાઈ સમજાઈ ગયું જોવું જોયું બધાને. હવે કોઈ બી પ્રોબ્લેમ, એકલા દાખલા બધાને આવડવા જોઈએ. આજે વખતે બધા જ ભાઈ બી ઉપર જતા હતા, પરંતુ બી તો જવાબ આપણો ખોટો હતો, તો તમને એક માર્ક ભાઈ કપાઈ જાય એવું બને નહીં. જવાબ આપણો શું આવશે? એ. રેડી? ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? જઈએ આગળ. ઓકે ઓકે, બ્લેક બરાબર છે, નો પ્રોબ્લેમ, આપણે બ્લેક રહેવા દઈશું. ચાલો, બધાને ક્લિયર થઈ ગયું છે, આગળ જઈએ ભાઈ. એ ભાઈ બોલો. ચાલો, હા, હવે એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ, એટલે આપણે હોડીની ઝડપ આપી દીધી, એક્સ આપણને આપી દીધું, તેની પ્રવાહની દિશામાં ઝડપ, તેની પ્રવાહની દિશામાં ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કરતા ત્રણ ગણી છે. જો સમજો, પ્રશ્નની અંદર સમજો કે તેની પ્રવાહની દિશામાં ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ કરતા ત્રણ ગણી છે. તો એ પ્રવાહની દિશામાં જતી હોય ને, જો હોડી આપણી, આ હોડી છે આપણી, એની એક્સ પ્રવાહની દિશાને આપણે વાય, આ બાજુ આપણું પાણી જાય છે, તો એ બાજુ પાણી અને હોડી એક જ દિશાની અંદર જતું હોય ને, ત્યારે ત્રણ ગણી થાય છે. કેના કરતા? તો કે સામેની બાજુ, સામેના પ્રવાહ અથવા તો વિરુદ્ધ પ્રવાહ જતો હોય તેના કરતા, તેના કરતા કેટલા ગણી છે? ત્રણ ગણી છે. ઓકે, રેડી? ક્લિયર થઈ ગયું ભાઈ કે ના ખબર પડી હજી? તો વિરુદ્ધ દિશાની અંદર જ્યારે આપણે યુ બરાબર કે સામા પ્રવાહ જતી હોય ત્યારે ત્રણ વી થઈ જશે. કેટલા થઈ જશે? થ્રી વી, કારણ કે ત્યારે પ્રવાહની દિશા પાણી આમ જાય છે અને આપણી હોડી આમ જાય, તો કે ત્રણ ગણી લેવી પડશે. શું લેવું પડશે? આપણે ત્રણ ગણું લેવું પડશે. વી બરાબર તો કે વીજ લેવાના થાય. વી બરાબર શું લેવાનું? તો કે વીજ લેવાના છે. ઓકે, અને એક્સ બરાબર આપણે કેટલા આપી દીધા? તો કે આઠ કિલોમીટર પ્રતિ કલાક આપણે આપી દીધી છે. આઠ કિલોમીટર. ઓકે ઓકે ઓકે, આઠ કિલોમીટર આપણે આપી દીધેલા છે. વિક્રમ કુમાર સિંહ ઉપર જાય છે ભાઈ. બીજા મિત્રો અલગ જવાબ આવે છે કાંઈ? ચાલો, હજુ એની અંદર વધુ ડિટેલમાં જવું પડશે, કાંઈ વાંધો નહીં. એકાદ બે દાખલાનું સોલ્યુશન આપણે જોઈ લઈએ, પછી આપણે વધારે ખબર પડી જશે. હવે આગળ, અહીંયા આગળ આપણે એક્સ આપી દીધો, તો એક્સ બરાબર આપણે જોયું હતું, આગળ સૂત્ર બનાવતા હતા. શું હતું સૂત્ર? તો કે એકના છેદમાં બે યુ પ્લસ વી. યુ પ્લસ વી ભાઈ, અહીંયા રેડ જ બરાબર છે ભાઈ, આમાં નહીં મેળાવે આપણે. રેડ આપણે રાખી દઈએ. યુ પ્લસ વી માટે વાત કરવાની. શું છે? તો કે યુ પ્લસ બી, આપણે યુ પ્લસ વી, કારણ કે પ્રવાહ એક્સ શું છે? હોડીની ઝડપ આપણે શોધવી હોય તો આ જ દિશાની અંદર જતો હોય ને, તો બે એનો વેગ આપણે સરવાળો કરતા હતા. શું કરવાનો સાહેબ? સરવાળો કરવાનો. ઓકે, બી 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 બી, જીતભાઈ બીનું કહે છે. સરસ સરસ સરસ, ખૂબ ખૂબ આભાર જીતભાઈ. તો યુ પ્લસ વી કરવો પડશે. તો એક્સ બરાબર આપણે કેટલું આપ્યો? તો કે આઠ. એક્સ બરાબર આપણે આઠ આપી દીધા. તો એકના છેદમાં બે
યુ પ્લસ વી, તો યુ બરાબર આપણે શું મૂકવાનું છે, તો કે થ્રી વી મૂકવાના છે, અને વી તો વી જ છે તો કાંઈ વાંધો નહીં. તો થ્રી વી પ્લસ વી કેટલા થઈ જશે, ફોર વી, કેટલા થઈ જશે, ફોર વી. તો એકના છેદમાં બે, ચાર વી, તો બે દૂ ચાર, અને બે ગુણાકારમાંથી પાછા ભાગાકારની અંદર, તો વી બરાબર કેટલા મળશે, તો કે આઠ ભાંગ્યા બે કરીએ તો ચાર મળી જાય. તો વી આપણે મળી ગયો છે ચાર. કેટલો મળે છે આપણને, ચાર કિલોમીટર પ્રતિ કલાક આપણને વી મળી જાય છે. એટલે કે સામા પ્રવાહે વેગ આપણો કેટલો મળી ગયો, ચાર. સામા પ્રવાહે આપણને વેગ મળી જાય છે ચાર કિલોમીટર પ્રતિ કલાકનો. તો પ્રવાહની દિશામાં કેટલો હશે, તો પ્રવાહની દિશામાં કેટલો, તો યુ બરાબર શું લેવાનું છે, થ્રી વી. યુ બરાબર શું લેવાનું છે, થ્રી વી. તો મૂકી જો વીની કિંમત કેટલી આવી, ચાર, તો કે ચાર તેરીને બાર કિલોમીટર પ્રતિ કલાક. તો પ્રવાહની દિશા, હોડી આ બાજુ જતી હોય ને, આપણે પ્રવાહ આ બાજુ જતો હોય ને, તો કલાકની અંદર આપણે બાર કિલોમીટર કાપી નાખીએ ભાઈ. કેટલા કિલોમીટર કાપી નાખીએ, બાર કિલોમીટર કાપી નાખીએ છીએ. તો હવે શું કરવાનું છે, તો એના પછી આપણે પ્રવાહનો વેગ શોધવાનો છે. પ્રવાહનો વેગ એટલે કે વાય શોધવાનો છે ભાઈ. તો વાય માટે આપણે સૂત્ર શું હતું, તો કે અહીંયા પ્લસ હતા, એની જગ્યાએ શું લેવાના, તમારે માઇનસ લેવાના. એકના છેદમાં બે યુ માઇનસ વી, શું લેવાનું થાય, યુ માઇનસ વી. તો એકના છેદમાં બે લેખા, યુની કિંમત કેટલી આવી, તો કે યુની બાર આવેલી છે ભાઈ, અને વીની કિંમત, તો કે વીની ચાર આવેલી છે. કાંઈ વાંધો નહીં, મૂકી દો ભાઈ કિંમત. તો એકના છેદમાં બે, બારમાંથી ચાર જાય તો આઠ વધે, આઠ ભાંગ્યા બે, તો આઠ ભાંગ્યા બે થઈ જાય ચાર. કેટલા થઈ જાય, ચાર. ઓકે ઓકે, તો આપણો જવાબ આવી જશે ચાર કિલોમીટર પ્રતિ કલાક. કોનો, તો કે પ્રવાહનો વેગ. પ્રવાહનો વેગ આપણો ચાર કિલોમીટર પ્રતિ કલાક મળી જશે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને, એકદમ સમજાઈ ગયું ને. હવે કઈ પ્રોબ્લેમ થશે આની અંદર, આ પ્રમાણેના દાખલાની અંદર? ઓકે ઓકે, સાવનભાઈ, બંટીભાઈ, ઓકે ઓકે, સરસ સરસ સરસ, ક્લિયર. જઈએ આગળ, કરી દઉં ઘાસ પ્રશ્ન તમારે આગળનો. થોડુંક આની અંદર વધારે ભાઈ લોજિક વાપરવું પડે એવું છે, ડાયરેક્ટ ના સમજાય છે, કારણ કે આ જીપીએસસી લેવલનું થોડુંક છે હવે. ઓકે ઓકે, ચાલો હવે પછી પ્રશ્ન એવો છે કે એક હોડીને પ્રવાહની દિશામાં, અહીંયા આપણે એ થી બી વાત કરીએ, અહીંયા એ છે, અહીંયા શું છે, તો કે બી છે. અહીંયા શું છે, બી. એ થી બી જવાનું છે, આ હોડી છે રેડી, અને એ થી બી સુધી અંતર કાપતા કેટલી કલાક લાગે છે, તો કે એ થી બી જવું હોય ને, એ ટુ બી માટે એને ચાર કલાક લાગે છે, અને બી થી એ આવવું હોય, બી થી એ જવું હોય અને પાછું આવવું હોય, તો એને કેટલી કલાક લાગે છે, તો પાંચ કલાક લાગે છે. તો સામા પ્રવાહે એને પાંચ કલાક લાગી ને, કારણ કે એમાં આપણે વધારે એને સમય લાગે, સામા પ્રવાહે એને પાંચ કલાક લાગે છે. ઓકે બંટીભાઈ, કંઈક માંડવી ખાવા આવો, ઓહો માંડવી ઉપાડો છો બંટીભાઈ તમે, સરસ સરસ સરસ. તો સામા પ્રવાહે એને પાંચ કલાક લાગે છે. તો શોધવાનું છે નદીના પ્રવાહનો વેગ. નદીના પ્રવાહનો વેગ બે કિલોમીટર પ્રતિ કલાક હોય, નદીના પ્રવાહનો વેગ, નદીના પ્રવાહના વેગને આપણે શું ધારવાનો હતો, તો કે વાય. તો કે વાય બરાબર આપણે આપી દીધા બે. કેટલા આપી દીધેલા છે આપણને, બે આપી દીધેલા છે. તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ શોધો. હોડીની સ્થિર પાણીની અંદર ઝડપ શોધવાની છે, એટલે કે એક્સ બરાબર આપણે શોધવાનું છે. યાદ રાખો, એક્સ બરાબર આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણી પાસે અંતર હોવું જોઈએ, અંતર હોવું જોઈએ. અંતર છે નહીં, તો સૌ પ્રથમ અંતર શોધવો જોઈએ. હવે આ જો, એના માટે આપણે હિન્ટ આપી દીધી, અહીંયા શું આપી દીધેલું છે, કે એ થી બી જાય ને બી થી એ આવે છે. અંતર જવાનું અને આવવાનું સરખું છે, અંતર જવાનું અને આવવાનું સરખું છે. તો એ થી બી સુધીનું અંતર ડી ધારી લો. કેટલું ધારી લો, ડી. તો એ થી બી બી સુધીનું અંતર આપણે ડી લ્યો, અને પાછો એ આવે તો એ ડી જેટલું જ અંતર આપણે રાખવાનું છે. તો વાય બરાબર આપણી પાસે સૂત્ર શું હતું, તો કે વાય બરાબર એટલે કે પ્રવાહનો વેગ એકના છેદમાં બે યુ માઇનસ વી હતું. શું હતું, યુ માઇનસ વી. તો એકના છેદમાં બે, યુ એટલે શું થાય, તો કે યુ માટે આપણે, યુ એટલે વેગ છે, પ્રવાહની દિશામાં એનો વેગ. તો વેગ માટે આપણે અંતરના છેદમાં સમય, તો અંતર તો સરખું જ છે. પ્રવાહની દિશામાં જતો હોય ત્યારે કેટલો સમય લાગે છે એને, તો કે ચાર કલાક. બી થી એ જવું હોય ને, તો ભાઈ એ પ્રવાહની દિશા કહેવાય, તો ચાર કલાક લાગે છે. સામા પ્રવાહે આવતો હોય ત્યારે અંતર તો એટલું જ કાપવાનું છે ભાઈ, અંતર તો શું કાપવાનું છે, સરખું જ કાપવાનું છે. પરંતુ ત્યારે તેનો વેગ કેટલો છે જોવો જોઈએ, તો કે પાંચ કલાક. પાછો એ પૂગે ને, તો પાંચ કલાક સમય લાગે છે.
તો વાર લાગતી હોય તો એ સામા પ્રવાહ હોય ભાઈ, એ તો સમજાઈ જવું જોઈએ. વાર લાગતી હોય, સમય વધારે લાગતો હોય તો એ સામા પ્રવાહ માટે આપણે વાત કરતા હોઈએ છીએ. વાય બરાબર કેટલા મૂકવાના છે? તો કે બે. કેટલા મૂકી દઈએ? બે મૂકી દઈએ, કાંઈ વાંધો નહીં. તો અહીંયા બે ભાગાકારમાંથી ગુણાકારમાં જાય તો અહીંયા કેટલા થઈ જશે? તો કે ચાર બરાબર બે ની અંદર ડી છે તો ડી ને કોમન કાઢી લ્યો તો વધશે શું? અહીંયા આપણે ચોકડી ગુણાકાર વાળું કરવું પડશે, અને અહીંયા જવા દીધું, સામે જવા દીધું, તો કે પાંચ માઇનસ ચાર ના છેદમાં ચાર પંચા કેવો થઈ જાય? બે નો ગુણાકાર તો કે વીસ. કેટલો થઈ જશે? વીસ. પાંચ માંથી એક જાય તો કેટલા વધે? તો કે એક. એક ગુણ્યા ડી, એક ગુણ્યા ડી તો એ થઈ જશે ડી, ખાલી ડી ના છેદમાં વીસ. ડી ના છેદમાં વીસ બરાબર ચાર. આ ભાગાકારમાંથી ક્યાં જાય પાછો? ગુણાકારની અંદર. તો ડી બરાબર ડિસ્ટન્સ આપણું ચાલીસ ગુણ્યા વીસ ગુણ્યા ચાર. વીસ ગુણ્યા ચાર તો વીસ ચોક કેટલા થઈ જાય? તો ચાર દો આઠ તો એંસી કિલોમીટર અંતર થઈ જાય. અહીંથી આટલું અંતર એથી બી સુધીનું કેટલું છે? તો કે એંસી કિલોમીટર આપણું અંતર થશે. ડી અંતર કેટલું થઈ ગયું? તો કે એંસી કિલોમીટર ડી બરાબર આપણે મળી ગયું છે. હવે આપણને જો અંતર મળી ગયું છે તો હવે આપણે શું શોધવાનું છે? કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ, હોડીની સ્થિર પાણીની અંદર ઝડપ શોધવાની છે. તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ એટલે કે એક્સ શું શોધવાનું થશે? એક્સ શોધવાનો છે. હવે આપણે ડી મળી ગયું છે તો આપણે એક્સ શોધી શકશું. ચાલો હવે બતાવો જોઈએ. હવે બધું જ તમારી પાસે છે ભાઈ, હવે બધું જ છે. ડી આપણે મળી ગયો તો આપણે એક્સ તો શોધી શકીએ ભાઈ. હવે તો તમારે જ બતાવવું પડશે. એકના છેદમાં બે યુ પ્લસ વી, સમય આપણી પાસે છે અને અંતર ગોતી લીધું છે. સમય આપણી પાસે છે અને અંતર ગોતી લીધું છે. ચાલો 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 ફટાફટ ઓ ભાઈ. આપણી પાસે હવે બધો જ ડેટા આવી ગયો છે. ચાલો જોઈએ, મને મૂકો જોઈએ બધી કિંમત. અને એક્સ એટલે કે આપણી હોડીની ઝડપ ભાઈ શોધવાની છે. હોડીની સ્થિર પાણીમાં ઝડપ. ચાલો ચાલો ચાલો. ઓકે, રૂહી આહિર બી કહે છે 18 કિલોમીટર પ્રતિ કલાક. બીજા મિત્રો, બીજા મિત્રો ચાલો જવાબ બીજો કયો આવી શકે છે? ચાલો અંજલાબેન પણ બીનું કહે છે. સરસ સરસ સરસ. તો અહીંયા મૂકી દઈએ કિંમત બધી. એકના છેદમાં બે યુ એટલે કે અંતર આપણું કેટલું છે? યુ અને વી આપણો વેગ છે, પ્રવાહની દિશામાં વેગ અને વિરુદ્ધ દિશાની અંદર આપણો વેગ છે. તો 80 કિલોમીટર અંતર કાપવાનું છે અને પ્રવાહની દિશામાં એને 4 કલાક લાગે છે અને વિરુદ્ધ દિશાની અંદર એને 5 કલાક લાગે છે. 80 કોમન કાઢી શકીએ? તો કે હા. તો 80 ને કોમન કાઢી તો 80 ભાંગ્યા 2 એકના છેદમાં 4 માઇનસ એકના છેદમાં 5. આને પાછું આપણે ગુણાકાર કરતા તે પ્રમાણે તો 80 ભાંગ્યા 2 કેટલા થઈ જાય? તો કે 40. અહીંયા 5 માઇનસ 1 ના છેદમાં 20 થઈ જશે. કેટલા? 4 પંચા કેટલા થઈ જાય? 20. તો 5 માંથી 4 જાય, 5 માઇનસ 4 તો 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1. અહીંયા એક એક મીંડું પણ કેન્સલ થઈ જશે. બબ્બે દૂ 4, બબ્બે દૂ 4. 5 માંથી 1 જાય તો કેટલા વધશે? તો એ વધશે આપણે, સોરી અહીંયા આપણી પાસે પ્લસ છે, યુ પ્લસ વી છે. તો 5 પ્લસ 4 કેટલા થઈ જશે? 9 થઈ જશે. 5 પ્લસ 4 કેટલા થઈ જશે? 9. તો 9 અને 2, 9 દૂ કેટલા થઈ જશે? 18. છેદની અંદર આપણે 20 દૂ 40, 2 વધ્યા અને 5 ને 4 થઈ ગયા આપણા 9. તો 9 દૂ 18 કિલોમીટર પ્રતિ કલાક, 18 કિલોમીટર પ્રતિ કલાક આપણી હોડીની ઝડપ મળશે. કેટલી મળી જાય આપણને? 18 કિલોમીટર પ્રતિ કલાકની મળી જશે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? કરી દઉં આગલો પ્રશ્ન ઘા. સમજાઈ ગયું બધાને? ઓકે ઓકે. બી આવશે ભાઈ 18 કિલોમીટર પ્રતિ કલાક, એટલા જવાબ આપણો આવી જશે બી. બંટીભાઈ, હેમાંગભાઈ, ક્લિયર? ચલો કરી દો આગળનો પ્રશ્ન ઘા તમારી સામે. બોલો જોઈએ. સરસ, ચાલો જોઈએ હવે શું જવાબ આવશે. એક હોડીને એ થી બી સુધીનું અંતર અને ફરીથી બી થી એ સુધીનું અંતર, ઓલામાં શું આપતા હતા આપણને? કે એ થી બી સુધી જતા હતા એના માટે સમય આપી દીધો હતો, અને પાછો બી થી એ સુધી જતા હતા એના માટે પણ સમય આપી દીધેલો છે. તો તમારે શું કરવું પડશે? એ તમારે હવે અહીંયા બંનેનો સરવાળો કરી દેવાનો. શું કરી દેવાનો છે? બેયનો સરવાળો આપ્યો છે કે અહીંથી એથી બી સુધી આ જાય છે
અને પછી પાછો બી થી એ સુધી જ આવે છે, તો એ બંનેનો સરવાળા આપણે આપી દીધેલો છે કે જ્યાંથી એને કંઈક સમય લાગતો હોય છે પાછો અહીંયા સુધી પહોંચવા માટે આટલો સમય લાગે છે, તો એના ઉપરથી આપણે આગળ જવાનું થશે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? પ્રશ્ન સમજાઈ ગયો? ઓકે, સરસ. તો તેમના માટે આપણે વાત કરવાની થશે. તો આપણે સૂત્ર બધાને ખબર છે, સૂત્ર આપણને ખબર છે એટલે આપણે આગળ વધી શકીશું. તો પ્રવાહનો વેગ આપણે કેટલો આપી દીધો છે કે સ્થિર પાણીની અંદર હોડીની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક આપી દીધી. કેટલી આપી દીધી? તો કે એક્સ બરાબર આપણે 6 આપી દીધા, અને વાય કે પ્રવાહની ઝડપ કેટલી આપી દીધી? પ્રવાહનો વેગ છે આપણે 4 કિલોમીટર પ્રતિ કલાકનો આપી દીધેલો છે. આટલું તો આપણે આપી દીધું છે, તો કાંઈ વાંધો નહીં, આટલું આપણે અહીંયા આપી દીધેલું છે. તો કુલ સમય આપણે આપ્યો છે, શું આપ્યો છે? કુલ સમય આપણે આપી દીધેલો છે. તો તેમના માટે જો હોડી, જો સમજી જાય, આ આપણી હોડી છે, રેડી. આ ભાઈ હોડી જેવું દેખાતું નથી પણ સમજી જાય, જો ધારો કે આપણી હોડી છે એ એક્સ ના, પ્રવાહ આપણો શું ધારી લઈએ? વાય ધારીએ, પ્રવાહને આપણે વાય ધારીએ. હોડી અને પ્રવાહ આ બાજુ જતી હોય, હોડી અને બે આ બાજુ જતા હોય તો આપણે શું કરતા હતા? એક્સ પ્લસ વાય કરતા હતા કે નહીં? ઓકે, સી બાર આવે છે ભાઈ, એવું કહે છે, કાંઈ વાંધો નહીં. તો આપણે જોઈ લઈએ શું જવાબ આવે છે. તો હોડી અને પ્રવાહ બંને એક જ દિશાની અંદર જતા હોય ત્યારે આપણે શું કરવાનું થાય? અંતર આપણે હજુ ખબર છે નહીં, અંતર આપણે કાંઈ ખબર નથી, તો કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ. તો u બરાબર શું થશે? તો કે u બરાબર થશે x પ્લસ y. u બરાબર શું થઈ જાય? x પ્લસ y. તો x ની કિંમત આપણી પાસે કેટલી છે? કે 6 પ્લસ y ની કિંમત તો કે 4. 6 ને 4 કેટલા થઈ ગયા? 10. 6 ને 4 10 થાય. ઓકે, c ઉપર કહે છે બંટીભાઈ. ઓકે ઓકે, હવે સામા પ્રવાહે તો કે v. તો સામા પ્રવાહે શું થાય? તો કે આપણે જેટલી હોડી જતી હશે આ બાજુ અને પ્રવાહ આ બાજુ આવતો હોય તો એ આપણી સ્પીડને બાદ કરશે, આપણી ઝડપને ઘટાડશે. કેટલી ઘટાડે એ જોવાનું છે. તો કે એના માટે 6 - 4, 6 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 2. તો કે એ 2 કિલોમીટર પ્રતિ કલાક, આ 10 કિલોમીટર પ્રતિ કલાકનો આપણે અહીંયા ઝડપ આપણે આ મુજબની મળે છે. પરંતુ આપણે જોતું શું છે? કે એ થી બી સુધીનું આપણે અંતર શોધવું છે. શું શોધવાનું છે? આપણે અંતર શોધવાનું છે. તો અંતર શોધવા માટે આપણે ટોટલ સમય આપી દીધો, કુલ સમય કેટલો આપી દીધો છે આપણને? તો કે કુલ સમય એને આપણે 6 કલાકનો આપી દીધો. શું આપ્યો છે? 6 કલાકનો. તો કે કુલ સમય બરાબર આપણે શું લખી શકીએ? તો કે કુલ સમય બરાબર આપણે લખી શકીશું કે અંતરના છેદ, આપણે સમયને સૂત્રનો કરતા બનાવીએ તો શું થઈ જાય? તો કે જો આપણે આવી રીતના જોઈએ, કુલ સમય એટલે હોડીથી સામેની દિશામાં પણ હોડી આવતી હશે અને આપણે પ્રવાહની દિશામાં પણ આપણે હોડી લેવાની થશે, પ્રવાહની દિશાની અંદર પણ આપણે હોડી લેવાની થશે. તો એના માટે કુલ સમય એટલે અહીંથી અહીં જાય છે અને પછી ફરી આવે છે, તો બે સમય આપણે લેવાના છે. ઓકે ઓકે ઓકે, ચૌહાણ રાજેશભાઈ પણ સી નું કહે છે. જોઈ લઈએ આપણે શું જવાબ આવી શકે છે તેના માટે. તો આપણી પાસે બંને ઝડપ છે, પરંતુ આપણે શોધવાનું શું છે? સમય. તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં વેગ થઈ જશે, અંતરના છેદમાં ઝડપ અથવા તો શું થઈ જશે? વેગ થઈ જશે. હવે એ થી બી જ જાય છે અને બી થી એ આવે છે, એ થી જ બી જવાનું છે અને બી થી જ એ આવવાનું છે. તો અંતર તો આપણું બે માટે સરખું જ રહેશે, અંતર તો બંને માટે આપણું શું રહેશે? સરખું જ રહેશે. તો ડી ના છેદમાં વેગ, હવે જાય ત્યારે વાત કરીએ, જાય ત્યારે વાત કરીએ. તો અંતરના છેદમાં વેગ, હવે અહીંથી એ થી બી સુધી જવું હોય ત્યારે તેનો વેગ કેટલો છે? તો કે એ આપણે અહીંયા આપી દીધેલો છે. કેટલો આપ્યો છે? તો કે 10 u, એટલે કે પ્રવાહની દિશામાં વેગ આપણો 10 છે. તો અહીંયા શું લખવાનું થશે? 10. આ કુલ સમય છે. ઓકે, સી ઉપર લોક કરવું છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે સામા પ્રવાહ, પાછું સામો પ્રવાહ છે ત્યારે? તો કે અંતર તો એટલું જ કપાવવાનું છે ભાઈ. તો કે હા, અને સામા પ્રવાહે વેગ આપણો કેટલો છે? તો કે 2 કિલોમીટર પ્રતિ કલાક. તો અંતરના છેદમાં વેગ લખી દીધેલો. કુલ સમય કેટલો લઈએ છે? તો કે આપણે આપી દીધો કે 6 કલાક આપી દીધો. કેટલો આપી દીધો છે? 6 કલાક આપણે આપી દીધેલો છે. તો અહીંયા બંને જગ્યાએ ડી છે તો હું કોમન કાઢી શકું. તો કે 1 ના છેદમાં 10 + 1 ના છેદમાં 2, અહીંયા પાછું ચોકડી ગુણાકાર વાળું કરી લેવાનું. તો કે 2 + 10 ના છેદમાં 2 × 10 કેટલા થઈ જશે? 20 થઈ જશે. બરાબર અહીંયા કેટલા છે? 6 + 10 + 2 કેટલા થઈ જાય? તો કે 12 d ના છેદમાં 20, અહીંયા 6 છે. તો 6 × 2 = 12 થઈ જાય અને 2 × 1 કેટલા થઈ જાય? ઓકે, 2 × 1 = 2. તો જવાબ આપણો કેટલો? આ 10 ભાગાકારમાંથી પાછા ક્યાં જશે? ગુણાકારની અંદર. તો ડી બરાબર, અહીંયા તો 1 છે એટલે કે 10 × 1, તો 10 × 1 = 10. તો 10 કિલોમીટર આપણું અંતર આવશે. કેટલું અંતર આવશે? ડિસ્ટન્સ
10 કિલોમીટર આવશે ભાઈ. ખબર પડી, થોડો ટફ છે પરંતુ કેવી રીતના શોધવો એ આપણે અહીં ખબર પડી જાય છે. કારણ કે આપણે કુલ સમય આપ્યો છે, શું આપી દીધું આપણને, કુલ સમય આપ્યો, પ્રવાહની દિશામાં એ જવાનું છે અને સામા પ્રવાહે જવાનું છે. તો તેના માટે આપણે અહીંયા વાત કરીએ છીએ. ક્લિયર, ખબર પડી ગયું ભાઈ, બધાને સમજાઈ ગયું? ઓકે ઓકે, સરસ. જવાબ આપણો શું આવશે? ડી 10 કિલોમીટર. બધા સી ઉપર જતા હતા પરંતુ સી આપણો જવાબ હકીકતમાં નથી. ક્લિયર ને, ખબર પડી ગઈ ભાઈ? ઓકે સરસ સરસ સરસ, આગળ વધીએ હવે. ઓકે ઓકે સરસ, ચલો હવે એક હોડી પ્રવાહની દિશામાં એ થી બી વચ્ચેનું અંતર 8 કલાકમાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બી થી એ સુધીનું અંતર 10 કલાકની અંદર કાપે છે, તો તમારે શું શોધવાનું છે? તો કે એ થી બી સુધીનું આપણે અંતર શોધવાનું છે હોડીની સ્થિર પાણીમાં ઝડપ, એટલે કે વાય આપી દીધેલો છે અહીંયા. શું આપણે આપણે હોડીની સ્થિર પાણીની અંદર ઝડપ, એટલે કે એક્સ, સોરી, તો એક્સ આપણે આપી દીધેલો છે કે હોડીની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાકની આપી દીધેલી છે. વચ્ચેનું અંતર બી થી એ થી બી સુધી જાય તો 8 કલાક અને સામા પ્રવાહી એને 10 કલાક લાગે છે. બી થી એ સુધી આવતા માટે શું વાર લાગે છે? 10 કલાક લાગે છે. તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ બતાવવાની છે. ચાલો જઈને ટ્રાય કરો જોઈએ ભાઈ. એક્સ બરાબર આપણી પાસે સૂત્ર શું હતું પહેલા? તો કે એક્સ બરાબર આપણી પાસે સૂત્ર આ મુજબનું હતું. ઓકે, કિશન રાઠોડભાઈ બી નું કહે છે, સરસ સરસ. તો એક્સ બરાબર આપણી પાસે સૂત્ર છે 1/2, એક્સ એટલે કે હોડીની ઝડપ. હોડીની ઝડપ માટે શું હતું? તો કે સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં બેનો શું કરવાનો થાય? આપણે સરવાળો, શું કરવાનો થાય? આપણે સરવાળો કરવાનો થાય. તો કે યુ પ્લસ વી, તો યુ શું છે? તો કે પ્રવાહની દિશામાં ઝડપ, પ્રવાહની દિશાની અંદર ઝડપ. તો આપણે અહીંયા અંતર ખબર નથી, તો અંતરને આપણે શું ધારી લઈએ? ડી. અંતરને શું ધારી લઈએ? ડી. યુ શું છે? કે પ્રવાહની દિશામાં, આ પ્રવાહ આ બાજુ જતો હોય ને અને હોડી આપણી એ બાજુ જાય, તો એ બાજુનું આપણે અંતર લેવાનું છે. હવે ત્યારે એને સમય કેટલો લાગે છે? તો કે 8 કલાક. તો ભાંગા કરી નાખો 8, અને હવે સામા પ્રવાહે એને કેટલું અંતર? તો કે અંતર તો ભાઈ બંને વખતે આપણે કેટલું હોવાનું, કે ડી એ થી બી જ જવાનું છે અને બી થી પાછું શું જવાનું છે? એ સુધી જ જવાનું છે. તો અંતર તો આપણું ડી જ રહેશે, પરંતુ ત્યારે તેનો સમય કેટલો લેવાનો છે? ત્યારે સોરી, તેનો આપણે સમય કેટલો લાગે છે? તો તેનો સમય લાગે છે ત્યારે 10 કલાક. કેટલો લાગે છે સમય? 10 કલાક લાગે છે. અને એક્સ બરાબર આપણે કેટલા આપી દીધા? તો કે 9 આપી દીધેલા છે. તો આપણે ડી શોધવાનો છે. તો હવે તો આપણને મળી જાય ને ભાઈ, કારણ કે આપણે બંને જગ્યાએ ડી છે, તો કોમન કાઢી લ્યો. તો ડીને શું કર્યું આપણે? કોમન કાઢી લીધેલા છે. તો હવે શું શું વધ્યું છે? તો એને લખી દઈએ ભાઈ. તો કે અહીંયા 1/8 + 1/10, તો 9 d/2. અહીંયા પાછું ચોકડી ગુણાકાર વાળું કરી નાખવાનું, કે 10 + 8/10 × 8. 10 × 8 કેટલા થઈ જશે? 80. તો પછી આપણે લખી દઈશું 80. અહીંયા 10 + 8 કેટલા થઈ જાય? 18. તો કે 9 d/80. 9/80 કેટલા થઈ જશે? 80 થઈ જશે. અને આ જે આપણે ભાંગા પાછા 2 છે, તો ભાંગાકારની અંદર આપણે 2 લખી દઈએ. તો 9 × 2 = 18 થઈ જાય. તો અહીંયા 9 વધશે, આ 9 અને આ 9 પાછા કેવા થઈ જશે? કેન્સલ. આ જે 80 ભાંગાકારમાંથી પાછા ક્યાં આવી જશે? ગુણાકારની અંદર. તો ડી બરાબર 80 આવી જશે. કેટલા આવી જશે? 80 કિલોમીટર. તો એ થી બી સુધીનું અંતર આપણું કેટલું છે? 80 કિલોમીટર થશે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? સમજાઈ ગયું છે હવે એકદમ બરાબર? ઓકે રોહી આહિર, ઓકે બી ઉપર ક્લોક કરી દઈએ. કિશન રાઠોડભાઈ, થોડા ટફ લાગતા હોય એવું લાગે છે મને દાખલા, તમને થોડું ટફ લાગતું એવું લાગે છે. ચલો આગળ વધીએ, આગળ વધીએ હવે. સાહિલભાઈ મહેન્દ્ર, વેલકમ વેલકમ. ઓકે સરસ, ચાલો તો એના પછીનો દાખલો. તો તેમની અંદર આપણે કંઈક આ મુજબનો ડેટા આપેલો છે. એક જ મિનિટ. તો તેમની અંદર આપણે આ મુજબનો ડેટા, ગોપાલ પ્રવાહની દિશામાં 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી રહ્યો છે. ગોપાલ છે એ પ્રવાહની દિશાની અંદર, હવે આપણે હોડીની જગ્યાએ ખાલી ગોપાલ છે, પરંતુ સૂત્રોની અંદર કાંઈ ફેરફાર ના થાય ભાઈ, સૂત્રોની અંદર કાંઈ ફેરફાર ના થાય. અહીંયા કંઈક ગોપાલભાઈ હશે, એ આપણે આ બાજુ તરી રહ્યો છે, આ બાજુ એ તરે છે. તો એ કેટલું તરે? 7 કિલોમીટર પ્રતિ કલાક. તો 7.5
કિલોમીટર પ્રતિ કલાક એટલે એ આપણો આપી દીધેલો છે એક્સ, અને કરી શકે છે. જો પ્રવાહનો વેગ 2.5 છે તો પ્રવાહના વેગને આપણે શું લેવાનો છે, તો કે વાય બરાબર આપણે 2.5 કિલોમીટર પ્રતિ કલાક આપી દીધેલો છે, તો એક્સ અને વાય આપી દીધેલું છે. તો વિરુદ્ધ દિશામાં તેની ઝડપ કેટલી હશે, તો વિરુદ્ધ દિશાની અંદર તેની આપણે ઝડપ શોધવાની છે. ચાલો જોઈએ સૂત્ર, આપણે ખબર જ છે વિરુદ્ધ દિશા હોય, વિરુદ્ધ દિશાની અંદર આપણે સૂત્ર, આપણે વિરુદ્ધ દિશામાં તેની ઝડપ કેટલી હશે એ આપણે બતાવી દેવાનું છે. એટલે કે આપણે વિરુદ્ધ દિશામાં એટલે કે વી શોધવાનું છે. શું શોધવાનું છે? વી. યુ શું હોય? તો કે પ્રવાહની દિશામાં. અને વી શું છે? તો કે પ્રવાહની વિરુદ્ધ દિશા માટે આપણે વાત કરીએ છીએ. ઓકે, ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? ઓકે, સરસ સરસ સરસ. એ ઉપર જાય છે બધા 2.5. સરસ ચૌહાણ રાજેશભાઈ. ઓકે, તો જોઈએ આપણે કેવી રીતના મળી શકે છે. હવે એક્સ અને વાય છે, ગમે તે સૂત્રની અંદરથી પહેલાં તો સૌ પ્રથમ તો શું ગોતી લેવું પડશે આપણે, કે એને ગમે તે સૂત્ર મૂકી અને આપણે વી શોધવો પડશે, કે વી આપણો કેટલો મળે છે એ આપણે ગમે એક્સ અને વાય વાળા સૂત્રની અંદર મૂકીએ. તો વાય બરાબર આપણી પાસે સૂત્ર શું છે? એકના છેદમાં 2 યુ માઇનસ વી. સામા પ્રવાહની વાત કરીએ ત્યારે વિરુદ્ધ દિશાની અંદર તેની ઝડપ શોધવાની છે, તો યુ માઇનસ વી માટે આપણે વાત કરીએ છીએ. તો વાય બરાબર આપણે કેટલા આપી દીધા? તો કે 2.5. કેટલા આપી દીધેલા છે? 2.5. પ્રવાહની દિશામાં તેની ઝડપ આપી, સોરી અહીંયા એક્સ નહીં આવે, પ્રવાહની દિશાની અંદર આપેલી છે. એટલે શું આપેલો છે આપણને? યુ આપેલો છે. એક્સ ખાલી જો સ્થિર પાણીમાં હોય ને, એ મિસ્ટેક ના કરતા, સ્થિર પાણીની અંદર ઝડપ આપેલી હોય તો તમે એક્સ લખી શકો. સ્થિર પાણીમાં આ ગોપાલની ઝડપ આપી હોત ને તો આપણે શું લખી શકત? એક્સ લખી શકે છે. હિતેશભાઈ દોમડિયા વેલકમ વેલકમ. હિતેશભાઈ કેમ છો, મજામાં? તો અહીંયા આપણે યુ લેવું પડશે. શું લેવું પડશે? યુ લેવું પડશે, કારણ કે સ્થિર પાણીમાં હોય તો ખાલી ગોપાલની ઝડપ મળી જાય, પરંતુ આ તો તરે છે ને ભાઈ, આ 7.5 કિલોમીટરની ઝડપે તરે, તો એ આપણો યુ થઈ ગયો છે. શું થઈ ગયો છે? યુ. તો યુનો કેટલી કિંમત આપી? 7.5 કિલોમીટર પ્રતિ કલાક. અને વી તો આપણે શોધવાનો છે. શું શોધવાનો છે? વી શોધવાનો છે. આ બે ભાગાકારમાંથી ક્યાં જાય? ગુણાકારની અંદર. તો 2.5 ગુણ્યા 2 બરાબર 7.5 માઇનસ વી. 7.5 માઇનસ વી. 2.5 ગુણ્યા 2, 2.5 ગુણ્યા 2 કરી તો કેટલા થઈ જાય? 5 થઈ જશે. કેટલા થઈ જશે? તો 5 બરાબર 7.5 માઇનસ વી. માઇનસ વી બરાબર ને આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, અને પ્લસ 5 બરાબર ને આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો વી બરાબર 7.5 માઇનસ 5. તો એ બંનેની બાદબાકી કરીએ તો કેટલા આવી જશે? કે 2.5 કિલોમીટર પ્રતિ કલાક. 2.5 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ થઈ જશે. કેટલી થઈ જશે? 2.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? ખબર પડી ગઈ. તો વિરુદ્ધ દિશાની અંદર આપણે ઝડપ શોધવી હોય તો 2.5 કિલોમીટર પ્રતિ કલાકની પ્રવાહની દિશામાં યુ કેટલો આપી દીધો આપણને? 7.5 આપી દીધો હતો, ત્યારે એની વિરુદ્ધ દિશાની અંદર 2.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. ઓકે ઓકે ઓકે, સરસ. ચાલો તો આગળ વધીએ, છેલ્લો દાખલો આજનો આપણો. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? સમજાઈ ગયું છે કે આ જે છે એ આપણને ફોકસ ઓન સમ. ઓકે રૂહી આહિર. તો 7.5 એટલે પ્રવાહની દિશામાં આ બાજુ તરતો હોય ને ત્યારે આપણે 7.5 એટલે કે એને આપણે યુ લેવાનું છે. હવે વિરુદ્ધ દિશાની અંદર એને આપણે જોવાનું છે, વિરુદ્ધ દિશાની અંદર જોવાનું છે. તો વિરુદ્ધ દિશાની અંદર તેનો વેગ કેટલો થાય એ આપણે જો સામેથી તરીને આવતો હોય ને ગોપાલ, ત્યારે તેનો વેગ કેટલો થાય એ આપણે બતાવી દેવાનું હતું. તો એ આપણે મળી ગયું. તો કે વાય આપણે આપ્યો હતો, તો વાય ઉપરથી આપણે સૂત્રને આગળ વધી શકીએ છીએ. ઓકે સરસ, ચાલો એના પછી છેલ્લો દાખલો જોઈ લઈએ. હવે અભયની સ્થિર પાણીમાં ઝડપ આપી છે. સ્થિર પાણીમાં કીધું હોય ત્યારે તમારે જો મિસ્ટેક ના કરતા, સ્થિર પાણીની અંદર કીએ ત્યારે આપણે એક્સ લેવાનો થાય. શું થાય? સ્થિર પાણીમાં એટલે ખાલી અભયની ઝડપ આપી દીધું, ઓલું પ્રવાહની દિશામાં હતું એટલે યુ લેતા હતા. અહીંયા સ્થિર પાણીમાં કીએ તો આપણે શું લેવું પડે? એક્સ લેવાનો થશે. તો અભય છે, અભય અહીંથી તરતો હોય તો એના માટે આપણે વાત કરીએ છીએ. આ અભયભાઈ છે એ તરે છે, તો એની ઝડપ આપણે કેટલી લેવાની છે? કે એક્સ બરાબર 10 કિલોમીટર પ્રતિ કલાક લેવાની છે. અને પ્રવાહની ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાક છે. આ પ્રવાહ છે, તો પ્રવાહની ઝડપને આપણે શું ધારતા હતા? કે વાય. પ્રવાહની ઝડપને આપણે શું ધારીએ છીએ? તો કે વાય બરાબર 2 કિલોમીટર પ્રતિ કલાક લેવું પડશે. શું લેવું પડશે? 2 કિલોમીટર પ્રતિ કલાક લેવાનું થશે. ત્યારબાદ હવે વાત કરીએ તો કે એ થી બી પહોંચીને બી થી એ કુલ સમય 5 કલાકનો લે છે. એટલે એ થી બી સુધી જાય છે, અહીંયા એ છે અહીંયા બી છે, તો એ અભય છે અહીં સુધી તરીને આવે ને પછી પાછો રિટર્ને જાય છે.
તો પાછો બે કુલ સમયગાળો એને કેટલો લાગે છે? તો કે 5 કલાકનો. કુલ સમય એને કેટલો લાગે છે? 5 કલાકનો એને સમય લાગે છે. એ થી બી સુધી જાય, બી થી એ સુધી આવે છે. એવી રીતના એને કુલ કલાક 5 લાગે છે. તો શું શોધવાનું? તો કે એ થી બી સુધીનું અંતર, એ થી બી વચ્ચેનું શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. ચાલો, અંતરને ખબર નથી તો અંતર તો બે સરખું જ હશે ને. અહીંયા સુધી આવે તો એ ડી, ને પાછો જાય તો એ ડી જ જેટલું. અંતર તો શું હશે? સરખું જ હશે. ઓકે, હેમાંગભાઈ કે 60 આવશે. ના ભાઈ, અંતર 60 કિલોમીટર ના હોઈ શકે છે. કંઈક વચ્ચે મિસ્ટેક કરી હોય એવું લાગે છે હેમાંગભાઈ. ચલો ટ્રાય કરો જોઈએ. આ પ્રમાણેના આપણે 3 દાખલા જોઈ આવો આજે, એ થી બી અને બી થી એ સુધીનું. એ થી બી અને બી થી એ સુધીના અંતર માટે આપણે વાત કરવાની છે. ચાલો, કેટલો સમય લાગે છે બોલાવો જોઈએ. ચાલો ચાલો ચાલો, ફટાફટ. કુલ સમય લેવાનો છે ભાઈ. ઓકે, 18 18 માં ભાઈ કઈક બંટીભાઈ મિસ્ટેક હોય છે. 18 પણ ચાલો જોઈએ. ચાલો, આપણે કુલ સમય માટે વાત કરવાની છે. તો કુલ સમય બરાબર શું થશે? તો કે પ્રવાહની દિશામાં એનો વેગ. કુલ સમય તો કે પ્રવાહની દિશામાં લાગતો સમય, અને સામા પ્રવાહે લાગતો સમય. તો પ્રવાહની દિશામાં લાગતો સમય, લાગતો સમય પ્લસ સામા પ્રવાહે લાગતો સમય, પ્લસ સામા પ્રવાહે લાગતો સમય, સામા પ્રવાહે લાગતો સમય. તો આ બે આપણે લેવાનું છે, પ્રવાહની દિશામાં અને સામા પ્રવાહે. એટલે કે એ થી બી સુધી જાય છે ત્યારનું, અને પાછો બી થી એ સુધી આવે છે તેના માટે આપણે વાત કરવાની છે. એના માટે પણ આપણે વાત કરવાની છે. ઓકે બંટીભાઈ, બી ઉપર જાય છે પાછા, બી ને સી ને અલગ અલગ જવાબ આપે છે ભાઈ. આજે વખતે તો બહુ ને ખબર પડી હોય એવું લાગતું નથી, હોળી અને પ્રવાહનું. આપણે ઓલું કચ્છનું ગીત છે એવું બધું કર્યું છે, જેસલ તોરલ વાળું, બધા હોળીમાં ડૂબી જવાના. હોળીનો પ્રશ્ન પૂછે તો ડૂબી જાય એવું કર્યું, અલગ અલગ બધા જવાબ આપી દીધા. કાંઈ વાંધો નહીં. તો એ થી બી સુધી જવાનું છે. તો અંતર તો આપણે કેટલું રહેવાનું છે? જો સમય બરાબર સૂત્રનો કરતા બનાવીએ સમયને, તો સમય બરાબર શું થઈ જાય? તો કે અંતરના છેદમાં વેગ. અંતરના છેદમાં આપણે વેગ લઈ લેવાનો થશે. અંતરના છેદમાં શું લઈ લેવાનું થશે? વેગ લેવાનો. હવે એ થી બી સુધી જાય. હવે એ પ્રવાહની દિશાની અંદર વાત કરીએ છીએ. એબીસીડી કોઈ પણ ચાલે એમ ને, વાત છે. કાંઈ વાંધો નહીં. તો પ્રવાહની દિશામાં આપણે વેગ લેવાનો છે. તો કેટલો સમય લાગે? સમય બરાબર અંતરના છેદમાં વેગ થાય. તો કે હા, તો અંતર કેટલું લેવાનું છે? તો કે ડી જેટલું. કેટલું લેવાનું છે આપણે? ડી જેટલું લેવાનું છે. હવે પ્રવાહની દિશામાં છે, પ્રવાહની દિશામાં આ ભાઈ યુ અને વી હોત તો આપણે ડાયરેક્ટ લખી શકત. યુ અને વી હોત તો ડાયરેક્ટ લખી શકત. તો અહીંયા પ્રવાહની દિશામાં છે, તો પ્રવાહની દિશામાં જતા હોઈએ ત્યારે શું થાય? તો કે પ્રવાહની દિશામાં આપણને ખબર છે સમય કેટલો લાગે. પ્રવાહની દિશામાં વેગ વાતે વાત કરતા હોઈએ, પ્રવાહની દિશામાં વેગ, તો આપણે શું કરવું પડે? તો કે એક્સ પ્લસ વાય શું કરવું પડે? તો અહીંયા લખવા પડશે મારે એક્સ પ્લસ વાય, અને બી થી એ પાછો રિટર્ન આવે છે, બી થી એ જાય છે, રેડી. તો ત્યારે એક્સ માઇનસ વાય વિરુદ્ધ દિશાની અંદર શું કરવું પડે? આપણે એક્સ માઇનસ વાય કરવાના થાય. શું કરવું પડે? તો કે એક્સ માઇનસ વાય. તો અંતર તો ડી જેટલું જ રહેવાનું છે, પરંતુ ત્યારે એને કેટલું લેવું પડશે આપણે? તો કે એક્સ માઇનસ વાય, કારણ કે સામા પ્રવાહ ભાવે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણી ઝડપ ઓછી થાય. તો શું લેવું પડે મારે? એક્સ માઇનસ વાય. કુલ સમય કેટલો આપી દીધો? તો કુલ સમય આપણે 5 કલાકનો આપી દીધેલો છે. ઓકે, લોક કરવો છે હવે એને. એકદમ છેલ્લે જવાબ આવ્યો ભાઈ ચૌહાણ, રાજેશભાઈ, પુષ્કરભાઈ, છેલ્લે છેલ્લે જવાબ આવ્યો બધાને. કાંઈ વાંધો નહીં, છેલ્લે તો એ પહોંચી તો ગયા એમ ને કિનારે. કાંઈ વાંધો નહીં, પહોંચી તો ગયા, પહોંચી જવું જરૂરી છે. તો ડી ના છેદમાં એક્સ પ્લસ વાય, એક્સ પ્લસ વાય કેટલા થઈ જાય? તો કે 10 + 2, અને માઇનસ ડી ના છેદમાં 10 - 2. 10 + 2 કેટલા થઈ જાય? તો કે 12. હવે આ બાજુનો ડેટા શેકી નાખું, રેડી. હાલો રેડી, હાલો. તો અહીંયા 5 બરાબર ડી ના છેદમાં 12
ડીના છેદમાં, સોરી અહીંયા કુલ સમય છે એટલે વચ્ચે શું આવશે, પ્લસ આવશે, કુલ સમયગાળો ડીના છેદમાં 12 પ્લસ ડીના છેદમાં 8 કેટલા થઈ જશે, ડીના છેદમાં 8. ઓકે, એ ઉપર બધા લોક કરે છે. સરસ, તો ડી કોમન નીકળે છે તો વધે કેટલા, તો કે 1 ના છેદમાં 12 પ્લસ 1 ના છેદમાં 8, 1 ના છેદમાં 12 પ્લસ 1 ના છેદમાં 8 આપણે અહીંયા વધશે. તો હવે શું કરવાનું થાય, તો કે અહીંયા 12 ને અહીંયા જવા દો, 8 ને અહીંયા જવા દો, કાંઈ વાંધો નહીં. તો ડી એવો ને એવો રહેશે 8 પ્લસ 12 ના છેદમાં 12 ગુણ્યા 8, 12 ગુણ્યા 8 બરાબર કેટલા છે, તો કે 5. હવે એમાંથી આપણે ડીને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે આપણો જવાબ પૂરો, દાખલો પૂરો થઈ જાય. તો આપણે અહીંયા ગમે એમ કહીને ડીને સૂત્રનો કરતા બનાવવાનું છે. તો 5 બરાબર 12 પ્લસ 8 કેટલા થઈ જાય, તો કે 12 ને 8 થઈ જશે 20. તો 20 ડી ના છેદમાં 12 ગુણ્યા 8, 12 ગુણ્યા 8. હવે ડીને સૂત્રનો કરતા બનાવવાનો છે, તો કે 5 ગુણ્યા 12 ગુણ્યા 8 ના છેદની અંદર 20, ના છેદમાં કેટલા થઈ જાય 20. તો 5 ચોક 20, 4 દુ 8 અને 12 દુ કેટલા થઈ જશે 24, 12 દુ 24. ડી આપણું અંતર છે, અંતર કેમાં હોય, કિલોમીટરની અંદર. તો આપણો જવાબ 24 કિલોમીટર આવશે, કેટલો આવશે 24 કિલોમીટર. તો એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર થઈ ગયું બધાને, હવે ખબર પડી ગઈ. જો અહીંયા યુ અને વી સામા પ્રવાહીની ઝડપ આપી હોત અભયની, અથવા તો વિરુદ્ધ દિશાની અંદર અભયની ઝડપ આપી હોત, તો તમે અહીંયા ડાયરેક્ટ લખી શકેત. પરંતુ અહીંયા ખાલી અભયની અને ખાલી પાણીની ઝડપ આપી છે, પ્રવાહની અને અભયની ઝડપ આપેલી છે, એના માટે આપણે એક્સ પ્લસ વાય કરવું પડે છે અને એક્સ માઇનસ વાય કરવું પડશે. આગળના દાખલા કરતા અહીંયા આપણે અલગ કરવું પડે છે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને, હવે મિસ્ટેક ના થવી જોઈએ. બધી મેથડના દાખલા છે એકવાર બુકની અંદર લખી લેજો, કારણ કે જેથી કરીને પાછા તમે દાખલાના સોલ્યુશન કરો ત્યારે પ્રોબ્લેમ થાય નહીં. ક્લિયર, ઓલ ક્લિયર બધાને, ખબર પડી ગઈ ભાઈ? ઓકે ઓકે, કારણ કે પછી નકર આપણી નાવડી છે એટલે જેસલ તોરલ ને એવી રીતે એ પ્રમાણે આપણે કાંઠે કોઈ દિવસ પહોંચી શકીએ નહીં. બધું બુકની અંદર લખી લેજો જેથી કરીને પ્રોબ્લેમ થાય નહીં. ઓકે ઓકે, સરસ. ચાલો, તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ જે આપણું યુટ્યુબનું પેજ છે તેમની અંદર ડેઇલી આપણે 3 થી 4 વાગ્યે મળીશું. 3 થી 4 વાગ્યે યુટ્યુબની અંદર આપણે મળીશું. અને મારો રેફરલ કોડ સોલંકી છે, તે તમે જો યુઝ કરશો તો 10% ડિસ્કાઉન્ટ મળશે. કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે? 10% ડિસ્કાઉન્ટ મળી શકે છે. તો પ્લીઝ, જે લોકો એ સબસ્ક્રિપ્શન લેવું હોય તે મારો રેફરલ કોડ સોલંકી યુઝ કરજો અને 10% બેનિફિટ મળજો. અનએકેડેમીની અંદર આપણે પહેલી તારીખથી એટલે પરમ દિવસથી પાછા આપણે પછી 11 થી 12 વાગ્યે લેક્ચર ચાલુ કરી દઈશું. અનએકેડેમીની જે સ્પેશિયલ ક્લાસ છે તેમની અંદર આપણે 11 થી 12 વાગ્યે પાછો લેક્ચર ચાલુ કરી દઈશું. બાકી 3 થી 4 વાગ્યે યુટ્યુબનો આપણો જે લેક્ચર છે એ કન્ટિન્યુ રહેશે. ક્લિયર થઈ ગયું બધી બધાને શેડ્યુલ? ઓકે, બધાને મજા આવી ભાઈ? ઓકે ઓકે, સરસ સરસ. ચલો, બાય બાય, હેવ અ નાઇસ ડે.